Acordé, bueno, sí, previously habré tomado economics teaching and discuss करना था मैं previous semester में entrepreneurship one teaching and discuss करेंगे. Now we are discussing the entrepreneurship two. बराबर entrepreneurship one में ना अपने कई भी वस्तु सीखा कि कोई business जो चाहिए ना इसका management कैसे करेंगे, कैसे जो चाहिए इंडिया ने entrepreneurship करेंगे. એવી રીતે ઇન્ડિયા જે છે એની અંદરથી એન્ટરપ્રિનરશિપ જે છે એને ગ્રોથ મળી. બરાબર ગુજરાતમાંથી કેવી રીતે મુંબઈમાંથી કેવી રીતે ઇન્ડિયામાંથી કેવી રીતે અમેરિકામાંથી કેવી રીતે આપણે હવે આપણે ફોકસ કરીએ છીએ એન્ટરપ્રિનરશિપ ટુ, જેમાં તમને એનું એડવાન્સ લેવલ આપેલું છે. યુનિટ વનનું ચેપ્ટર વન સ્ટડી કરવા જઈએ છીએ, જેનું નામ છે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇઝ. બરાબર, અત્યાર સુધી આપણે છે ને એક કન્ટ્રી લેવલે સ્ટડી કરતા હતા, હવે આપણે ઇન્ડિવિજ્યુઅલ લેવલે સ્ટડી કરીએ છીએ. બરાબર, એ વસ્તુ કે જે આપણે કન્ટ્રી લેવલે જોતા હતા એનું જોઈએ છીએ કે એક ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇઝ એસ્ટાબ્લિશમેન્ટ કેમ કરવું. તમે ઇન્ડસ્ટ્રીની અંદર ઓપન થો છો, એક બેઝિક મિનિંગ સમજાવી દઉં તમને. ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી એટલે એક જ એવી પ્રોડક્ટ બનાવતી એક કંપની, દરેક કંપનીઓનો સમૂહ. આપણે કહીએ છીએ ને કે સિરામિક ઇન્ડસ્ટ્રી, સિમેન્ટ ઇન્ડસ્ટ્રી, સુગર ઇન્ડસ્ટ્રી, આ બધું શું છે તો કે ધીસ ઇઝ ધી પાર્ટ ઓફ ઇન્ડસ્ટ્રી, ધીસ ઇઝ ધી પાર્ટ ઓફ ધી બિઝનેસ ફોર્મ. એમાં લઈ લો કે એક 10 કંપની છે, એ 10 કંપની સુગર મેન્યુફેક્ચર કરે છે, તો એ સુગર મેન્યુફેક્ચરિંગ કંપની જે છે એને શું કહેવાય? તો કે આખી સુગરની ઇન્ડસ્ટ્રી, એમાં 10-10 કંપની આવી જતી હશે. બરાબર, તો એ એક વસ્તુ તમને અહીંયા આપેલી છે. નેક્સ્ટ તમને કહે છે કે ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર તમને કહે છે કે અકોર્ડિંગ ટુ શ્રી જવાહરલાલ નહેરુ. બરાબર, જે છે એ જવાહરલાલ નહેરુને તમે બધા જાણો છો. બરાબર, આપણે જે છે એ ક્રાંતિકારી કહી શકાય. બરાબર, દેશની આઝાદી આ વાત છે જવાહરલાલ નહેરુએ કીધી. ધ ગ્રોથ ઓફ બોથ બિગ ઇન્ડસ્ટ્રી એન્ડ સ્મોલ ઇન્ડસ્ટ્રી ઇઝ એસેન્શિયલ ફોર ધી ડેવલપમેન્ટ ઓફ એની નેશન. ઇન એબ્સન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પીપલ કેન નોટ અટેઇન હાયર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. બરાબર, ગ્રોથ જે છે કોઈ પણ કન્ટ્રીનો, આપણે જ નહીં કોઈ બી કન્ટ્રી છે, ઇન્ડિયા જ નહીં કોઈ બી કન્ટ્રી. બરાબર, એનું ગ્રોથ જે છે એ એના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઉપર. આજે હું માર્કેટમાં કેટલો માલ વેચું છું, કેટલો બહાર એક્સપોર્ટ કરું છું, કેટલો ડોમેસ્ટિકલી એક્સપોર્ટ કરું છું, તો એ બધી વસ્તુ શું છે? તો કે ઇન્ડસ્ટ્રી જે છે એનું ડેવલપમેન્ટ. જ્યારે ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ ઓછું તો આપણે જે છે હાયર લિવિંગ સ્ટાન્ડર્ડ જે છે, હાયર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે અટેન ન કરી શકીએ. તો કામ વાઇસ ધ રીઝન ઇઝ જસ્ટ દેટ કે લોકો જે છે એનું ડેવલપમેન્ટ ત્યાંથી જ દેખાય છે. લોકો જે છે એનું ડેવલપમેન્ટ એક જગ્યાએથી દેખાય છે. એ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ લોકોનું કેવું છે, કેટલા લોકો સાક્ષર છે, કેટલા લોકો નિરક્ષર છે, કેટલા લોકો બેઝિક ફેસિલિટી મેળવે છે, સેનિટેશનથી માંડી અને દરેક ફેસિલિટી, હેલ્થની, એજ્યુકેશનની, દરેક. બરાબર, એ વસ્તુ આપેલી છે. નેક્સ્ટ કે છે કે ધીઝ વોઝ ઓફ નેહરુ નેહરુ ઇન્ડિકેટિવ ધેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઇઝ નેસેસરી ફોર બીકમિંગ મોડર્ન. બરાબર, નહેરુ જે છે એના શબ્દો તમને બતાવે છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ મોડર્ન જે છે એનાની અંદર બહુ જરૂરી છે. બેકવર્ડનેસ ઇન સિરિયસ પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ ઇટ કેન બી સોલ્વડ બાય ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. બરાબર, કન્ટ્રી જે છે એની બેકવર્ડનેસ સોલ્વ કરી શકે, એનું ડેવલપમેન્ટ જે છે એની અંદર પ્રોબ્લેમ્સ જેટલા બી આવે છે એ તમે સોલ્વ કરી શકો ઇઝીલી. બરાબર, તો એ એક સિચ્યુએશન તમને અહીંયા આપેલી છે. નેક્સ્ટ કે છે કે અકોર્ડિંગ ટુ પીટર એફ ડ્રકર ઇન મોસ્ટ ઓફ ધી કન્ટ્રીઝ ઓફ ધી વર્લ્ડ
The number of entrepreneurs ranges between 12% to 15%. એવાનો મતલબ એવો છે કે દુનિયાના આટલા બધા કન્ટ્રીઝ છે એની અંદર એન્ટરપ્રિન્યોર્સ તો ખાલી 12-15% જ છે. બરોબર. આ તો અત્યારે જે છે 195 છે. અધર દેન દેન આપણે જોવા જઈએ બાકી દુનિયાની અંદર ઇનિશિયલી 150 કન્ટ્રી હતા. 150 કન્ટ્રી, 150 કન્ટ્રી છે એમાંથી બી ખાલી 12-15% દરેક કન્ટ્રી 12-15% જ લોકો એવા હોય કે જે એન્ટરપ્રિન્યોર્સ જે પોતાનો ધંધો જે છે એના ઉપર ફોકસ કરતા. તો આવી એક વસ્તુ જે છે તમને આપેલી છે. બરાબર. આગળ જોઈએ ફોર્મ્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટાબ્લિશમેન્ટ. કયું થયું ટાઈપના ઇન્ડસ્ટ્રિયલ એસ્ટાબ્લિશમેન્ટ? પહેલું કે છે ઇન્ડસ્ટ્રિયલ એક્ટિવિટી જે સ્પેસિફિકલી બિઝનેસને કનેક્ટેડ જોઈ છે. બરોબર. સેકન્ડ તમને કીધું છે ટ્રેડ એક્ટિવિટી, ખાલી પોતની આગળથી બનેલો માલ જે છે એને બહાર વેચવાનું છે. તો ટ્રેડ એક્ટિવિટીઝ. નેક્સ્ટ તમને કહે છે કે કોમર્શિયલ સર્વિસીસ. દરેક પ્રકારની કોમર્શિયલ સર્વિસીસ ફ્રોમ ટ્રાન્સપોર્ટેશન ટુ ધી બેન્કિંગ. બેન્કિંગની સર્વિસીસ, ટ્રાન્સપોર્ટેશનની સર્વિસીસ, અધિકન કમ્યુનિકેશનની સર્વિસીસ આ આપેલું છે. નેક્સ્ટ કીધું છે પ્રોફેશનલ સર્વિસ. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, લોયર્સ, ડોક્ટર્સ, ટીચર્સ, પ્રોફેસર્સ, પ્રોફેશનલ્સ એન્ડ પર્સનલ સર્વિસીસ. હું કોઈને પર્સનલ ટ્યુશન કરાવવા જાઉં કે કોઈને જે છે પર્સનલી જે છે ડોક્ટર તરીકે સર્વિસ આપ મારો પર્સનલ ક્લાયન્ટ. ધીઝ નોન એઝ પર્સનલ સર્વિસીસ. બરાબર. તો એ અમુક વસ્તુ તમને કહેલી છે ઇન્ડસ્ટ્રિયલ એક્ટિવિટી, ટ્રેડ એક્ટિવિટી, કોમર્શિયલ સર્વિસીસ, પર્સનલ સર્વિસીસ અને પર્સનલ પ્રોફેશનલ સર્વિસીસ. બરાબર. દરેક વસ્તુ જે છે એને ઇન્ડિવિજ્યુઅલી આપણે ઇનડેપ્થ ડિસ્કસ કરીએ. પહેલું તમને આપેલું છે ઇન્ડસ્ટ્રિયલ એક્ટિવિટીઝ. ઇન્ડસ્ટ્રિયલ એઝ વેલ એઝ એના કેરેક્ટરિસ્ટિક્સ અને ટ્રેડ એક્ટિવિટીઝ આપેલી છે તો એ જોઈએ. પહેલું તમને કીધું છે ઇન્ડસ્ટ્રિયલ એક્ટિવિટીઝ. તો એ છે તમને તો કે ઇન્ડસ્ટ્રીઝ આર બેઝ ઓન નેચર. નેચર ઇઝ ના તો કે ઘણી બધી ઇન્ડસ્ટ્રી, ઘણી બધી નહીં, મોસ્ટ ઓફ ધી ઇન્ડસ્ટ્રી જે છે એનો રો મટીરિયલ જે છે પ્રોડક્શન માટે એ નેચર સાઇડથી આવે છે. ખનિજ તત્વો હોય, અમુક વસ્તુ ખાણમાંથી કાઢવામાં આવે છે, અમુક વૃક્ષોમાંથી બનાવવામાં આવે છે, અમુક વનસ્પતિઓમાંથી બનાવવામાં આવે છે. બરાબર. પછી જો જોઈ લઈએ તો અમુક જે છે એ ઔષધિઓ કે દવાઓ એ તમને કહી શકાય કે વનસ્પતિ જ આપે છે, જંગલો જ આપે છે. પછી વાત કરીએ તો કોઈ પણ પ્રકારના ફર્નિચર એના મેન્યુફેક્ચર આયરન જે છે એ તમને ખાણમાંથી મળે જ છે ઓલરેડી. બરાબર. તો આવી બધી વસ્તુઓ જે છે એ આપણને બેઝિકલી નેચર સાઇડથી મળે છે. ઇન્ડસ્ટ્રીઝ આર બેઝ ઓન ધી નેચર. તમે એનું ફોર્મ ચેન્જ કરો છો. લાકડું જે છે એમાંથી ફર્નિચર બનાવો છો, બેન્ચીસ, ટેબલ, ખુરશી, બરાબર, શેલ્ફ, બારીઓ, બારણા, બધું શું છે. ઓલ ધીઝ થિંગ્સ આર બેઝિકલી ધી બેઝિકલી કમ્સ ફ્રોમ ધી નેચર જેને તમે ફોર્મ ચેન્જ કરો છો. નેક્સ્ટ તમને કીધું છે કે ઇન્ડસ્ટ્રીઝ બેઝ ઓન ધી મિનરલ રિસોર્સિસ. મિનરલ રિસોર્સિસ એટલે ખનિજ તત્વ. આપણી ઇન્ડસ્ટ્રી ખનિજ તત્વ પર આધારિત છે. ખાણમાંથી સોનું મળે છે, ચાંદી મળે છે, પેટ્રોલિયમ પેદાશો મળે છે, ક્રૂડ ઓઇલ જેને તમે કહી શકો. બરાબર. અલગ અલગ પ્રકારના લોખંડને, મેંગેનીઝને, એવા ઘણા બધા એલ્યુમિનિયમની ઘણા બધા તત્વો મળે છે તમને. તો આ બધું શું છે બેઝિકલી? ધીસ ઇઝ ધી મિનરલ રિસોર્સિસ. અને એમાં આપણી સૌથી કોઈ બહુ મહત્વની કુદરતી સંપત્તિ હોય તો એ છે આપણા જંગલ અને આપણી વનસ્પતિ જેને આપણે બેફામ રીતે કાપી રહ્યા છીએ અને ડિસ્ટ્રોય કરીએ છીએ. બની શકે કે આપણે આવનારી પેઢીઓ માટે બસ કંઈ ભણીએ છીએ રહેવા માટે. પ્રિઝર્વ નેચર,
પ્રિઝર્વ યોર કમિંગ જનરેશન. એને દરેક વસ્તુ જે છે એ બનાવવી પડશે, બરાબર. જે સારું નથી, જે સારી વસ્તુ નથી, તો એ તમને આપેલો છે. નેક્સ્ટ કે છે કે હેવી ઇન્ડસ્ટ્રીઝ બેઝડ ઓન મશીનરી. મશીન ઉપર બેઝડ તમને અમુક હેવી ઇન્ડસ્ટ્રીઝ. આ જેટલા બી તમે મોટા મોટા જે છે એ મશીન જોઈએ, મોટા મોટા એન્જિનિયરિંગ ટૂલ્સ જુઓ છો. દેન કમ્સ ટુ ડિફરન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એમ્યુનેશન્સ, ડિફરન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ આર્મ ફેક્સ ઓર આર્મ જે છે એના માટેના ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બરાબર. અલગ અલગ પ્રકારની બંદૂકો ને બધી વસ્તુઓ. પછી અમુક પ્રકારના તમે જોઈ હોય તો જેપનીઝ મશીન છે, જર્મની મશીન છે, જર્મન ટેકનોલોજી છે, એ તમે જોવો આખ્યાત જે છે એ 200-300 વર્ષની અંદર ફેલાયેલું ખાલી મશીન. અહીં હું તમને અલગ અલગ પાર્ટની અંદર, પણ અહીંયા તમે મશીન જે છે ને એસેમ્બલ કરો છો. એસેમ્બલ કરી અને તમે આખું 100 વારની અંદર મશીન જે છે મૂકેલું છે. 200 વારમાં મશીન, અમુક અમુક જગ્યાએ જોવો તમે 300-400 વારની અંદર આખું એસેમ્બલ મશીન અને કન્ટિન્યુએશનનું પ્રોડક્શન પ્રોસેસ થતી વધારે છે. એનાથી વિશેષ કંઈ નહીં, બરાબર. તો હેવી ઇન્ડસ્ટ્રીઝ જે છે એ મશીન ઉપર બેઝ મળે. કંઈ પણ મશીન બનાવો તો મશીન બનાવવા માટે મશીનમાં બનાવવું જ પડે. બરાબર. કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝ મોટા મોટા 10-10-15-15 માળના હોય છે. તમે જો આપણે તો અહીંયા થાય 50-50 માળના બિલ્ડિંગ, બરાબર. 75-75 માળના બિલ્ડિંગ તમને એમ થાય એ લોકો રહેતા કેવી રીતે હશે? બિલ્ડિંગ્સ ની અંદર રહે છે. તો કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી બહુ મોટે પાયે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે. એમાં બી તમે અમુક અમુક જગ્યાએ તો જોવો તો તમને ખબર પડી કે ઓ માય ગોડ, આ લેવલનું કન્સ્ટ્રક્શન. ઇવન એ વસ્તુ જે છે એની અંદર તમે ફર્નિચર ફિટિંગ્સથી માંડી અને તમારા વોશરૂમ્સ, તમારા બાથરૂમ્સ જે છે એટલા હાઈલી ટેકનિક હોય, હાઈલી ટેકનિક વસ્તુ હોય. અને એમને કહું આ લેવલનું કન્સ્ટ્રક્શન બનાવતા મજૂર જ હોય છે, બટ કન્સ્ટ્રક્શન જે છે એનું લેવલ બહુ સરસ હોય. તો કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝ બેઝિકલી. નેક્સ્ટ તમે કહે છે હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ, બરાબર. હેન્ડીક્રાફ્ટ આપણે જે છે અહીંયા દરેક અલગ અલગ સ્ટેટ વાઇઝ તમે જોવા જાઓ તો દરેક અલગ અલગ સ્ટેટની પોતાની ખાસિયત છે. બનારસી લોકો બનારસી સાડી બનાવે, કચ્છના લોકો કચ્છી કામ કરે, રાજસ્થાનના લોકો રાજસ્થાની વસ્તુઓ બનાવે, ભરતકામને ભરતગૂંથણને, એની પોતાની કલા છે એની પાસે, એનું ફોક મ્યુઝિક. ઇવન ઇફ ઇટ ઇઝ નોટ ઇન પાર્ટ ઓફ એન યુ જસ્ટ કહું છું તો બરાબર. બેસ્ટ હેન્ડીક્રાફ્ટ તમને રાજસ્થાનમાં, તમારે રાજસ્થાની વર્ક તમને ગમતું હોય, સાઉથ સાઈડ જાઓ તો કાંચીપુરમ મિસ કરી. અહીંયા આપણે બાંધણી પટોળાનું વર્ક તમારે જોવું, ઇટ ઇઝ બેસ્ટ થિંગ. એની ડિઝાઇન બહુ સરસ હોય છે. સો હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી, હાથેથી બનેલી વસ્તુ, હાથેથી બનાવેલી મૂર્તિઓ, હાથેથી બનાવેલી કોઈ પણ એન્ટિક પીસે, બધું હેન્ડીક્રાફ્ટમાં જ આવે. ખાલી ભરત ગૂંથણ કામ જ નથી, બરાબર, છરી વર્ક જ નથી, ચરદો કામ જ નથી, પણ આ બધી વસ્તુઓ પણ હેન્ડીક્રાફ્ટનો જ હિસ્સો છે. મૂર્તિ બનાવે છે, કોઈ પેઇન્ટિંગ્સ બનાવે છે, કે કોઈ એની એન્ટિક પીસીસ બનાવે છે, બરાબર. તો એ વસ્તુ એક આપેલી છે. નેક્સ્ટ કે છે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, એવી વસ્તુ કે જે બીજી કોઈ કંપનીમાંથી રો મટીરિયલ પ્રિપેર કરે છે, પ્રોસેસિંગ કરી આપે છે. અને તમે ઇન્ટરમીડિયેટ ઇન્ડસ્ટ્રીઝ પણ કહી શકો, ઇન્ટરમીડિયેટ ગુડ્સ ઇન્ડસ્ટ્રી પણ કહી શકો. કારણ કે એ લોકો બીજી કંપનીમાં કરે શું, તો કે મેઇન વસ્તુ હોય ને જે એકદમ રો વસ્તુ હોય ને એને લોકો પ્રોસેસ કરે, અને પછી આગળ જે છે એની ફિનિશ પ્રોડક્ટ હોય બીજા મોટા રો મટીરિયલ, આવી વસ્તુ, બરાબર. તો એ તમને આપેલું છે. નેક્સ્ટ છે એ કેરેક્ટરિસ્ટિક્સ આપેલા છે, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ. ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ ડિપેન્ડ્સ અપોન ધી લેવલ ઓફ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. ઓફકોર્સ ઇન્ડસ્ટ્રી કેટલી મોટી બને છે
કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઉપર આધાર રાખે. અચ્છા, દરેક કંપની આવીને 100 100 કરોડ રૂપિયા લઈ આવે છે. ઇન્વેસ્ટમેન્ટની વાત કરું, 100 100 કરોડ રૂપિયા લઈ આવે છે તો ઇન્ડસ્ટ્રી એટલી મોટી બની. 5 5 કરોડ લઈ આવે છે તો એવડી બની, નાની ઇન્ડસ્ટ્રી બની. તો એ એક વસ્તુ તમને પહેલી. નેક્સ્ટ કે છે કે વાઇડ રિસ્ક આર ઇન્વોલ્વ ઇન ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ. યસ, જેટલા પૈસા નાખો એ પ્રમાણે જ તમને રિટર્ન મળે, એ જરૂરી હોતું નથી. ઇટ્સ નોટ નેસેસરી ફોર ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ. મોસ્ટ ઓફ ધી ટાઈમ રિટર્ન ઇઝ અનસર્ટેન. બરાબર, સૌથી વધારે પ્રમાણમાં જે છે રિટર્ન જે છે એ અનસર્ટેનિટી જ હોય. જરૂરી નથી કે તમે 5 કરોડ રૂપિયા નહીં ખા તો તમને એમાંથી જે છે તમે માની લો કે એટલું અમુક ટકા રિટર્ન એક્સપેક્ટેડ હોય, 20 ટકા રિટર્ન એક્સપેક્ટેડ છે તો મળે. જરૂરી નથી મળે, નહીં મળે. બરાબર, તો એ બેઝિક જે છે મેંથી તમને આપેલું. નેક્સ્ટ તમને કહે છે મોસ્ટ ઓફ ધી ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ હેવ લાર્જર ટર્ન ઓવર. બરાબર, સૌથી વધારે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ જે છે એમાં હોય છે જેનું ટર્ન ઓવર બહુ વધારે પ્રમાણમાં હોય. એક વસ્તુ તમને કીધું કે હિયર વી આર ટોકિંગ અબાઉટ ધી ટર્ન ઓવર એન્ડ નોટ અબાઉટ ધી પ્રોફિટ. પ્રોફિટ ઇઝ ડિફરન્ટ કાઇન્ડ ઓફ થિંગ. ટર્ન ઓવર તો તમને સરસ કરવા મળે એને તમે ટર્ન ઓવર કહી શકો. બરાબર, તો અહીંયા એવું કહે છે કે ઘણી બધી કંપની એવી હોય કે જેમાં ટર્ન ઓવર બહુ વધારે પ્રમાણમાં. લાસ્ટ તમને કીધું છે કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ ઓર સર્વિસ ફુલફિલ ધી ડિમાન્ડ ઓફ પીપલ ઇન કન્સન્ટ્રેશન ઓફ મની. બરાબર, કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ છે એ સર્વિસ છે એ તમારી પૈસાની ડિમાન્ડને પૂરી કરે છે. બરાબર, તમે એમાંથી ઘણા બધા પૈસા જે છે એ મેળવી શકો છો, ઘણા બધા પૈસા જે છે એ તમે આપી પણ શકો છો લોકો એઝ અ પાર્ટ ઓફ ધેર સેલરી. તો એ એક સિનારી તમને આપેલો છે, એક સિચ્યુએશન આપેલું છે. બરાબર, તો પર્ટિક્યુલર આ સેશન માટે જે છે અહીંયા સુધી રાખીએ. બાકી આપણે ટ્રેડ એક્ટિવિટીઝ આપેલી છે અને એના બી કેરેક્ટરિસ્ટિક્સને પછી આપણે કોમર્શિયલ સર્વિસીસ આપેલી છે. બરાબર, અને એને રિલેટેડ પ્રોફેશનલ પર્સનલ સર્વિસ પણ આપેલી છે.